નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે. મિત્રો, અહીંયા આપણે એ પ્રકારના લોકોને બોલાવ્યું છે કે જે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ગૌ સેવા માટે, અબોલજીઓ માટે કાર્ય કરતા હોય અને કંઈક ને કંઈક પોતાના જ્ઞાનની સાથે બધું સારું એવું ધ્યાન કરે. આજે આપણા આમંત્રણને માન આપીને સાહેબભાઈ વસ્ત્ર જાણી સ્વાગત છે. ભદ્રેવભાઈ આપનો નમસ્કાર. નમસ્કાર. કરુણા ટોક્સ ની અંદર એવો પણ કોમ્બિનેશન કરીને આપ બોલો તો એમણે એક જ સેકન્ડમાં કરુણામય સ્વતંત્રતા એ ટાઇટલ એમણે આપી દીધો. તો હવે વિનંતી કરીશ કે અનુરૂપ આપને માર્ગદર્શન આપે. નમસ્કાર મિત્રો, કરુણા ફાઉન્ડેશનના આ સુંદર મજાના કાર્યક્રમમાં હું મારા શબ્દોની આહુતિ આપવા આપની સાથે અત્યારે મળ્યું છું. અમે સમયમાં થોડા મોડા પડ્યા છીએ તે બદલ આપ સૌએ અમને સહન કર્યા તેની કરુણા પ્રત્યે હું આદર વ્યક્ત કરું છું. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે સ્વતંત્રતા દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ હોય, એના આગળ પાછળના બે ત્રણ દિવસોમાં આપણને રાષ્ટ્ર બરાબર યાદ આવતું હોય છે અને એ દિવસો વીતી જાય પછી આપણને આપણે જ યાદ આવ્યા કરતા હોઈએ છીએ. આ દેશ માટે બહુ દયાજનક સ્થિતિ છે, રાષ્ટ્ર માટે તો બહુ વિકટ સ્થિતિ કહેવાય. પણ મેં શબ્દ વાપર્યો દયા, તો દયાથી કરુણા ક્યાં જુદું પડે છે એ આપણે જાણવું જોઈએ. આપણને લગભગ કેટલાક શબ્દોના તાત્વિક ભેદ ખબર નથી હોતી, પરિણામે આપણે શું કરીએ છીએ કે ગમે તે શબ્દ ગમે ત્યાં વાપરી દઈએ છીએ. પણ મેં કહ્યું કે આ દયા ઉત્પન્ન કરે એવી સ્થિતિ છે, કારણ કે ખરેખર તો આપણા શ્વાસે શ્વાસે આપણું રાષ્ટ્ર આપણી ભેગું રહેવું જોઈએ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીહસી એવું જ્યારે કહ્યું ત્યારે જન્મભૂમિને માતાનો દરજ્જો આપ્યો છે. એટલે માતાને આપણે ક્યારે ભૂલી શકીએ, જેણે આપણને પહેલા શ્વાસ માટે બરાબર કેપેબલ બનાવીને પૃથ્વી ઉપર મૂક્યા, એ માતાને છેલ્લા શ્વાસ સુધી ભૂલી ન શકાય. એવી જ રીતે માતાએ જે ધરતી ઉપર આપણને મૂક્યા એ આપણી જન્મભૂમિ છે. તો એ જન્મભૂમિની સ્વતંત્રતા હોય કે એના કોઈ બીજા ઉત્સવો હોય, ત્યારે જ માત્ર નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે આદર સન્માન હોવું જોઈએ. અને માત્ર હોય તે હવે નહીં ચાલે, આપણે હોવું જોઈએ કહીને ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. કામ ન કહીએ તો એમ કંઈ કે દેખાડો કરતા હોઈએ છીએ. જુવાળ ઉઠ્યો હોય એમ આપણે રસ્તા ઉપર આવી જઈએ છીએ અને બીજે દિવસે એ જ રસ્તા ઉપર આપણે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા હોઈએ છીએ. તો આ પર્યાપ્ત નથી. આપણી દરેકે દરેક પ્રવૃત્તિની અંદર રાષ્ટ્ર પ્રત્યેની આપણી લાગણી દર્શાવવી જોઈએ. હું કદાચ વિદેશનું ઉદાહરણ આપું, કારણ કે હું એવું નથી માનતો કે ભારત જ શ્રેષ્ઠ છે. હું એવું માનું છું કે વિશ્વ આખું શ્રેષ્ઠ છે. અને હું માનું છું એવું નથી, આ કલ્પના એ મારો પહેલો મુદ્દો છે. કારણ કે અત્યારના એક વાતાવરણ એવું બની રહ્યું છે કે મારે મારા રાષ્ટ્રની જ વાત કરવાની, ના એમ કરીશું તો આપણે સ્વાર્થી થઈશું અને ભવિષ્યની અંદર આપણે સંકુચિત થતા જઈશું. આપણા વેદ, જેને આપણે એમ કહીએ છીએ કે વિશ્વના પ્રથમ ગ્રંથો છે, એ વેદ પણ આ વાત કરે છે. એટલે આ વાત મારી નથી, આપણા વંદનીય વેદોની વાત છે. વેદમાં વિશ્વ માનુષ એવો શબ્દ વપરાયેલો છે. વિશ્વ માનુષની કલ્પના છે કે ભારત કેવું રાષ્ટ્ર બનશે કે જ્યાં વિશ્વ માનસો માનવો વસતા હશે. સનાતન ધર્મ એવું બોલીએ છીએ ત્યારે સનાતનનો અર્થ જ એ છે, જે ગઈકાલે હતો આજે છે ને આવતીકાલે પણ હશે ને જેમાં સર્વનો સ્વીકાર છે, સમન્વય છે. આ ખરેખર આપણે એમ કહીએ કે આપણું સનાતન છે. તો દરેક વ્યક્તિનો સ્વીકાર છે અને એ વ્યક્તિ પ્રત્યેની આપણી લાગણી જે હોય એ સ્વીકાર ભાવની જ હોઈ શકે. એ જુદી વાત છે કે તમે વાત કરતા હો ત્યારે કોઈ વિવેચનમાં એકબીજાના ગુણો કે અવગુણોની વાતચીત કરો, પણ એનો અર્થ એવો નથી કે મારી લાગણીમાં, મારી ભાવનામાં, મારા વર્તન વ્યવહારમાં પણ હકીકતમાં એ દુર્ગુણોવાળી વાત મારા મગજ ઉપર હાવી થઈ જાય અને પરિણામે હું કોઈ એવું કામ કરી બેસું જેથી કરીને અમારા બંને વચ્ચેનું અંતર વધે. તો દયા શબ્દ અત્યારે જરૂરી નથી.
દયા તમે રાખો છો ત્યારે બીજા પ્રત્યે તમે દૂર ઉભા રહીને જે લાગણી વ્યક્ત કરો છો ને દયા કહેવાય છે. પણ કરુણા એ છે કે કોઈ છોકરું પડ્યું છે મારી નજર સમક્ષ અને ઠેસ વાગી, ઉમરો વળતા પડ્યું અને એને મારા પ્રત્યે જે લાગણી થાય, મને એના પ્રત્યે થાય, એ લાગણી એવી છે કે એનું દુઃખ એ જ સમયે મને પણ થતું હોય. આ જે વસ્તુ છે એને આપણે કરુણા કહીએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધ અધર, બીજાને સમજવું, કઈ રીતે એ હું જ છું એમ માનીને સમજવું, એ ખરેખર આપણી સનાતનની મુખ્ય વ્યાખ્યા છે. આપણે કોઈને ના ન પાડી શકીએ, આપણે કોઈનો છેહ ન કરી શકીએ, આપણે કોઈને દેશમાંથી બગાડી ન શકીએ. આવ્યા છે તેને જેમ ગંગા અનેક નદીઓના પાણી ભેગા કરી કરીને સમુદ્રમાં ઠાલવે છે, એમ અનેક નદીઓ અહીંયા ભેગી થઈ છે, ભૂતકાળમાં પણ ભેગી થઈ છે, ભવિષ્યકાળમાં પણ અહીંયા આવીને મળશે, તેનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતીમાં બે શબ્દો છે, એની સાથે હું દયા અને કરુણાને જરા જોડવા માંગુ છું. દયા અને કરુણા જેવા જ બે શબ્દો છે સહાનુભૂતિ અને સમાનુભૂતિ. સહાનુભૂતિ એ દયા છે. કોઈ મિત્રના માતુશ્રીનું અવસાન થયું અને હું તરત જ પહોંચી ગયો, મેં એને સાંત્વનાના બે શબ્દો કહ્યા અને પ્રાર્થના સભામાં હાથ જોડીને નીકળી ગયો, આટલી પ્રક્રિયાને સહાનુભૂતિ કહેવાય. પણ મને એક સમાચાર મળ્યા કે મારા મિત્રના માતુશ્રીનું આજે સવારે 9 વાગે અવસાન થયું, તો 9:35-40 મિનિટે એના ઘરમાં સવારના કોઈએ ચા નહીં પીધી હોય, નાસ્તો નહીં કર્યો હોય, તો હું મારી સાથે ચાના થર્મોસ, નાસ્તાના પેકેટ્સ વગેરે લઈને શાંતિથી પહોંચી જાઉં, કશું બોલ્યા વગર એના રસોડામાં જઈને કોઈ મહિલાને કહું કે બધાને ધીમે ધીમે બોલાવો અને આ ચા પાણી પાવ, કારણ કે આખો દિવસ આપણે એમ નહીં રહી શકીએ. આ જે ભાવના છે એ સમાનુભૂતિ છે. સમાનુભૂતિ એટલે સમ, સમ એટલે સરખું. હું અનુભવું છું તે જ તમે અનુભવો છો. તમને એમ લાગે કે આ વાત તો બહુ મોટી છે, મોટી નથી, બહુ નાની છે. તમે જ્યારે તમારી સામે જે વ્યક્તિ છે એને તમે તરીકે ન જુઓ ત્યારે સમાનુભૂતિ શક્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યાં પોલ સાર્ત્ર નામના અસ્તિત્વવાદી હતા, એમણે તો એવું કહ્યું કે ધ અધર ઇઝ હેલ. તમે જ્યારે બીજા માણસને અધર કહો છો ત્યારે તમે નર્કની શરૂઆત કરો છો. ઓશોએ એવું કહ્યું કે આપ જબ કિસી કો દૂસરા ગિનતે હૈ વહાં સે હિંસા કી શરૂઆત હોતી હૈ. તો આપણે પ્રશ્ન થાય કે શું ગણવાનું, એ હું જ છું. અને આ વાત પણ મેં મારી કહી છે એવું નથી. તત્વમસી એવો શબ્દ આપણા શાસ્ત્રમાં છે, તું ત્વમ અસી, હું છું તે જ તું છો, આપણી મૂળ સંકલ્પના એ છે કે મારા હૃદયમાં એક આત્મા છે અને તારા હૃદયમાં પણ એક આત્મા છે, એ બંને એક પરમાત્માના અંશ છે, પરિણામે હું એ જ તું છું. એટલે મારી અંદર અન્ય સમાયેલો છે તો હું બીજાને બીજો કેમ કહી શકું? જો હું બીજાને બીજો ન ગણું તો હું અહિંસક હોઈ શકું, અને તો જ હું બીજા ઉપર ઘા ન કરી શકું, તો જ હું બીજા ઉપર ઈજા પહોંચે એવું કોઈ શબ્દ પ્રયોગ ન કરી શકું, તો જ હું બીજા માટે તીખા તમતમતા ભાષણો ન કરી શકું. જો આ કરું નહીં તો મને બીજો બીજો નથી લાગ્યો એની સાબિતી છે. દયા અને કરુણામાં આટલો ભેદ છે. દયા એ સમાનુભૂતિ છે અને કરુણા એ સમાનુભૂતિ કરુણા છે અને દયા એ સહાનુભૂતિ છે. તમને આવું થયું છે, મને બહુ લાગી આવ્યું છે, એવું એક પત્ર લખી નાખો, તો તમે સહાનુભૂતિ દર્શાવી કહેવાય. પણ તમે એની સાથે જોડાઈ જાઓ. મિત્ર જ્યારે માતુશ્રીના અવસાનના ગહેરા શોકમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી દરેક પળે શક્ય તેટલી મદદમાં આપણે ઊભા રહીએ, તો એ સમાનુભૂતિ છે. જરા જાણીને વિચિત્ર લાગશે કે આ બધી વાતો આજની છે એવું માનવાને કોઈ કારણ નથી. આપને કદાચ ખ્યાલ હોય તો ફરી એકવાર ભલે થતું, પણ એ વાત દોહરાવું. રામકૃષ્ણ પરમહંસ એ સમાનુભૂતિના વ્યક્તિત્વ હતા. એ પોતાની સાથે જે જોડાયેલો ભક્ત હોય એના હૃદયમાં પ્રવેશ કરી જતો, અને એટલા માટે જ્યારે શ્રી ઠાકુરને કંઈ મુસીબત હોય તો એનો નજીકનો સંન્યાસી પણ એ મુસીબત અનુભવતો,
अथवा कोई त्रीजो मानस जेने ठाकुर ओळखता नथी एना ऊपर प्रहार थतो होय तो एनी अनुभूति ठाकुर ने थती है। आ मात्र शाब्दिक वात नथी हो। एक वक्त एवं बनेलू के ठाकुर पोताना शिष्यों साथे एक नाव में बेसी ने नदी पसार करी रहा अने शांति थी सरस मजाना वातावरण में गुरु अने शिष्यों जता था। अचानक ज ठाकुर नी आंख बंद थी गई अने ठाकुर नी आंख में पानी निकलवा मांड्या अने ठाकुर बंद आंखे बोलवा लाग्या, मने मारो नहीं, मने मारो नहीं। एमनी साथे नाव में जे लोग हता ने आश्चर्य थयुं के ठाकुर एमने कोण मारे छे, अपनी नजर समक्ष छे। पण शिष्योए जोयुं के मात्र बोल्या एवुं नहीं, ठाकुरना वांसामां लोहीनी भरोळ उठी गई। त्यारे बधाने एम थयुं के आ तो बहु विशिष्ट घटना छे, एटले एमणे एक किनारा पासे नावने झड़पथी लई लीधी। એ કિનારા પાસે નાવ ઊભી રહી ત્યારે કિનારા ઉપર એક કોઈ શેઠિયો પેલા ખલાસીને કોયડા વીંજી રહ્યો હતો અને કોયડા વીંજતો તો ત્યારે પેલો જે એની ઉપર આ ઘાત થઈ રહ્યો હતો એ મને મારો નહીં, મારો નહીં એમ બોલતો હતો અને એના વાંસામાં લોહીની એવી ભરોળ ઉઠેલી હતી જેવી રામકૃષ્ણ દેવના વાંસામાં હતી। આ સમાન અનુભૂતિ છે। રામકૃષ્ણ દેવ એને ઓળખતા નહોતા પણ એ પરમહંસ હતા, એટલે પરમહંસે પોતાના જીવના દરેકે દરેક અંશને સમગ્ર વિશ્વ સાથે જોડી આપેલું હોય, પરિણામે એમને સમાનુભૂતિ થઈ। હકીકતમાં આ સમાનુભૂતિ તે કરુણા છે। મેં વિષય આપ્યો કે કરુણામય સ્વતંત્રતા, તો પ્રશ્ન એ થાય કે આને સ્વતંત્રતા સાથે શું સંબંધ છે? મિત્રો, તેના નિકાલસ ભાતવે કેવું હતું કહેવાય કે 75 વર્ષ જ્યારે આજે પૂર્ણ થઈ રહ્યા છે આપણા સ્વાતંત્ર્યને, ત્યારે આપણું સ્વાતંત્ર્ય વૃદ્ધ થયું હોય એમ યુવાનો એને ઓળખતા નથી। ઓળખે છે તે સ્વીકારવા તૈયાર નથી અને સ્વીકારે છે તે આદર આપવા તૈયાર। આ પરિસ્થિતિને સ્પષ્ટ કરવા માટે મેં વિષય આપ્યો કરુણામય સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય। સ્વાતંત્ર્યનો અર્થ બહુ સીધો સાધો છે, તમારા ઉપર તમારું પોતાનું તંત્ર, સ્વતંત્ર। પણ દેખાય છે તેવો સીધો સાધો આ અર્થ નથી। અર્થ તો એવો છે કે તમારે તમારું નિયમન કરવાનું છે, પણ એ નિયમનમાં તમારે કોઈને કશી જ હાનિ ન પહોંચે, ખલેલ ન પહોંચે, પર્યાવરણને, માનવને કે કોઈ પણ ઘટકનું એની કાળજી લેવાની। આપણે આપણી કાળજી લઈએ છીએ પણ બીજાના ભોગે લઈએ છીએ। આંગણું સાફ કરીને કચરો બાજુમાં નાખી દઈએ છીએ, શેરી સાફ કરીને કચરો એક ખૂણે ઠપકારી દઈએ છીએ, ડસ્ટબિન મૂકી હોવા છતાં ડસ્ટબિનની બહાર કચરો નાખી દઈએ છીએ। તો બરાબર વિચારવાનું એ છે કે આપણે સ્વતંત્ર થયેલા ગણાઈએ નહીં। વિદેશની વાત કરું, તમારા સૌનો કદાચ અનુભવ હશે, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, અડધી રાત્રે તમે કોઈ બસમાં જતા હો જે ત્યાંનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ હોય, તો એ બસની અંદર તમે અનુભવતા હો કે રાત્રે ચોરાઓ ઉપર કોઈ ન હોય, રેડ લાઇટ હોય, પણ એ રેડ લાઇટ જોઈને કોઈ પસાર કરતું નથી એ ખાતરી હોવા છતાં આપણો ડ્રાઈવર ઊભો રહી જાય છે, અને જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે જે બસ ચલાવે છે। ભારતના દરેક નાગરિકને પ્રશ્ન થાય કે ખબર છે કે કોઈ નથી આવતું તો શા માટે સમય વેડફે છે? બસ આ જ વિચાર આપણે પાછળ પાડવા માટે જવાબદાર છે। આપણે પણ આવું પાલન કરીએ તો? આપણે ત્યાં તો આપણે રાત પડે સિગ્નલ બંધ કરી દઈએ છીએ, એનો અર્થ એવો કે રાત પડે બેફામ જવાની છૂટ, અને પરિણામે રાત પડે બેફામ જનારાઓ કેટલાના જીવ લે છે એ કાંઈ ગુજરાતને કહેવાની જરૂર નથી। તો જ્યારે કોઈ જોતું નથી, જ્યારે કોઈ મને ઓબ્ઝર્વ નથી કરતું, ત્યારે પણ હું જે નિયમનું પાલન કરી શકું એ મારું સ્વાતંત્ર્ય છે। ધંધો ઓરડાની અંદર પણ મને થવું જોઈએ કે એક ત્રીજો કેમેરો કોઈ છે, અને આમ પણ પરમાત્માએ ત્રીજો કેમેરો છે એ તો જોવે છે, મારે મારું તંત્ર બરાબર ગોઠવવાનું છે, મને છૂટ છે। પણ એનો અર્થ એવો નથી કે મારે બાજુમાં રહેલી વ્યક્તિના ભોગે એ કરવાનું છે। મારે ઘરમાં યજ્ઞ કરવો છે
મારે ઘરમાંની અંદર સરસ મજાનો કોઈ ધાર્મિક કાર્ય કરવું છે અથવા મારે કોઈ રસ્તા ઉપર શોભાયાત્રા કાઢવી છે, ત્યારે મારે જોવું પડે કે રસ્તાની એક પટ્ટી ટ્રાફિક નોર્મલ થઈ શકે એટલા માટે ખુલ્લી રહે છે, મારા ઘરમાં વાગતું માઇક જેમાંથી શ્લોકોનું ઉચ્ચારણ થાય છે તે બાજુવાળાને કોઈને ખલેલ પહોંચાડે છે, હું જ્યારે બહુ બોલું છું ત્યારે માઇકની અંદર શ્લોકની સાથે બોલાતી અજાણ પણ આવી જાય છે, મસ્જિદોમાંથી પોકારાતી બાંગ પણ આવી જાય છે. કબીર સાહેબે તો કહ્યું હતું કે તમારો અલ્લાહ બહેરો નથી કે તમારે આવું બૂમ પાડી પાડીને પ્રાર્થના કરવી. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે મૌનથી અધિક કોઈ પ્રાર્થના નથી. તમે 10 મિનિટ હાથ જોડીને આંખ બંધ કરીને મૌન બેસો એનાથી ઉત્તમ કોઈ પ્રાર્થના નથી, કે માઇક્રોફોનની જરૂર નથી. અને કદાચ મૂક્યું તો મારે કાળજી લેવી પડે કે વિધિન ધ હાઉસ, વિધિન ધ કેમ્પસ, વિધિન ધ ટેરિટરી એનો સાઉન્ડ રહેવો જોઈએ. આ કરુણામય સ્વાતંત્ર્ય છે. મિત્રો, આવા ઘણા ઉદાહરણો આપણી પાસે છે, પણ હું માનું છું કે આ ઉદાહરણોથી કામ ન સરે. આપણે એવું ન કહી શકીએ કે આમ કરવું જોઈએ, મને અંદરથી ઉગવું જોઈએ. અંદરથી ઉગવું એટલે શું? કોળવું જોઈએ. તો ફરી પ્રશ્ન થાય કે કોળવું એટલે શું? આપણે કેળવાયેલા હોઈએ તો કોળે, એટલે કે આપણે નાનપણથી જન્મ્યા ત્યારથી છેક યુવાની સુધી કોઈ વખત જે આદર્શ છે એક ચરિતાર્થ કરી હોય તો એનો અનુભવ હોય, અનુભવ હોય એ વસ્તુ આપણને કોળે. એનો આજના દિવસે માતા પિતાને પણ ખાસ વિનંતી કરવાનું પસંદ કરીશ કે તમારા બાળકને શિક્ષણની ચિંતા કરો છો એટલી કેળવણીની ચિંતા કરવી જોઈએ. શિક્ષણ સ્કૂલ આપી શકે, પણ એને કેળવવાનું કામ તમારે ઘરમાં કરવું. ઘરની અંદર એકબીજા પતિ પત્ની આદરથી એકબીજાને બોલાવે તો પછીના સંતાનને ક્યારે મોટી ઉંમરે એ કોઈએ કહેવું નથી પડતું કે આમ તુકારો કરીને ન બોલાવે, કારણ કે એને જોયું છે ઘરની અંદર કે આ પરંપરા છે. દાદા દાદી સાથે વાત કરે છે તો માનભેર કરે છે, મમ્મી પપ્પા સાથે વાત કરે છે તો માનભેર કરે છે. સ્ત્રી અને પુરુષના સંબંધો એ આદરના સંબંધો છે, ધૂતકારની સંબંધો નથી. એ શીખવવાની વસ્તુ નથી, કેળવવાની વસ્તુ છે. સ્વતંત્ર ખરા, પણ કરુણા સાથે, બીજા પ્રત્યેના ભાવ સાથે. હું મારી વાતના સમાપનમાં કહું કે તમને એમ લાગે કે આ વાત તમે વિચારી છે? હા, મેં વિચારી છે, કારણ કે મેં વાંચ્યું છે ઘણું, કારણ કે હું જીવ્યો છું એમ, કારણ કે આજે પણ હું જીવી રહ્યો છું એમ. હું ટ્રાફિકના નિયમોનું ભંગ કરતો હોઉં તો મને તમને કહેવાનો કોઈ અધિકાર નથી. આ વાત પણ કરુણા છે. પ્રેક્ટિસ ઇઝ ફર્સ્ટ એન્ડ ધેન સે, પહેલા વ્યવહારમાં મૂકો પછી બીજાને કહો. આપણે તે ઊંધું થયું છે સાહેબ, આપણે વ્યવહારમાં મૂકતા નથી પણ એને ભણગા બહુ ફૂંકીએ છીએ. એક્શનલેસ થોટ, આપણા વિચારો પ્રવૃત્તિ વગરના છે. એવું જ બીજું વાક્ય છે, થોટલેસ એક્શન, જે પ્રવૃત્તિ છે એની અંદર મૂળ વિચાર નથી. આમાંથી બહાર આવવું હોય તો આપણે યાદ રાખવું પડે કે હું સ્વતંત્ર છું, ચોક્કસ સ્વતંત્ર છું. આ રાષ્ટ્ર સ્વતંત્ર છે એટલે હું સ્વતંત્ર છું. મારે લઈને રાષ્ટ્ર છે, હું જેમ એને ઉછેરીશ એમ એ ઉછેરવાનું છે. હું એમ નહીં વિચારું કે હું એટલે હું, આ મંથનભાઈ ન કરે તો મારે શું કામ કરવું, એવું વિચાર્યું એટલે તમે સ્વતંત્ર ન રહ્યા, તમે સ્વચ્છંદ બન્યા. આ સ્વચ્છંદતામાંથી બહાર આવવું એ સ્વતંત્રતા છે. ગીતાના સાર તત્વો કાઢવા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જેની આપણે વાતો કરીએ છીએ કે વર્ગખંડમાં પણ ભણાવવી જોઈએ, આખી ગીતા નહીં ભણાવીએ તો ચાલશે, પણ કેટલીક વાતો એવી છે કે જે અર્કરૂપે કહેવાની જરૂર છે, એવી એક વાત કહીને હું મારી વાતનું સમાપન કરું. ગીતાનું એક સાર તત્વ છે, એમ કહે છે કે તમારે તમારો સ્વધર્મનું આચરણ કરવાનું છે. જુઓ તો મિત્રો, ગીતા 2 જ શબ્દોમાં પૂર્ણ થઈ જાય, એક સ્વધર્માચરણ અને બીજું ઈશ્વરાર્પણ. સ્વધર્મનું આચરણ કરો અને જે કરો છો તે તમે નથી કરતા, ઈશ્વરને અર્પણ કરો. મારે તો વાત કરી છે સ્વધર્મ આચરણ વિશે. આપણે થાય કે સ્વધર્મ એટલે શું? જન્મ્યા તો આપણે સ્વધર્મનું આચરણ તો કરતા હોઈએ છીએ,
ભણીએ છીએ, નોકરી કરીએ છીએ, સંસાર ચલાવીએ છીએ. ના, એવું નથી. બહુ સુંદર વાત ભગવદ્ ગીતામાં કહેલી છે. એમણે સ્વધર્મ એટલે કોણ એની વ્યાખ્યા આપી છે, એમની સમજૂતી આપી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્વધર્મમાં તમે એકલા નથી આવતા. તમે જ્યારથી જન્મ લ્યો છો, તો જ્યાં જન્મ લીધો એ કુટુંબ એ તમારી પહેલી સંસ્થા છે. પહેલી સંસ્થા જન્મ્યા એટલે મા બાપ વગેરે વગેરે થયા, એ તમારી પહેલી સંસ્થા છે, જેને તમારે જીવનભર યાદ રાખીને એની સેવા અને એનું સંવર્ધન કરવાનું છે. આ પહેલી સંસ્થા. બીજી સંસ્થા વિસ્તરી, તમે જ્યાં રહો છો એની આજુબાજુના પડોશીઓ, એ વિસ્તાર, એ નગર, એ રાજ્ય, એ તમારું કુટુંબ છે. કે બીજી સંસ્થા, એ વિસ્તાર પામેલું કુટુંબ એ તમારી બીજી સંસ્થા છે. એને સેવા રૂપ માનવી, એને કલ્યાણ ન પહોંચે એમ જીવવું, એને હાનિ ન પહોંચાડવી. એમાં માત્ર મકાનો ન આવે, માત્ર માણસો ન આવે, એમાં વૃક્ષો પણ આવે, એમાં નદીઓ પણ આવે, એમાં હવા પણ આવે. આ વસ્તુને હું પોલ્યુટ ના કરું, પ્રદૂષિત ના કરું, તો એ મારો બીજી સંસ્થા પ્રત્યેનો બરાબર સ્વધર્મના આચરણનો ભાવ છે. અને ત્રીજું અને છેલ્લું બહુ સ્પષ્ટ, સમગ્ર અસ્તિત્વ. તમે જન્મ્યા તો ખરા, કુટુંબ તો મળ્યું, પડોશી તો મળ્યા, પણ સમગ્ર અસ્તિત્વ એ તમારો સ્વીકાર ન કર્યો હોત તો? તો આ સમગ્ર અસ્તિત્વ છે એ તમારી ત્રીજી સંસ્થા છે. અસ્તિત્વની અંદર બધું જ આવે. મેં જે કહ્યું તે વિશ્વ માનુષની કલ્પના આવી. ઓસ્ટ્રેલિયાનો કોઈ વતની છે, ઓસ્ટ્રેલિયન છે ભલે, અને હું ઇન્ડિયન છું, બંને ભલે, છતાં પણ એ હું છું અને તે હું છે. તત્વમસી, તું ત્વમ અસી, તું જે છો તે જ હું છું. કારણ કે તું માનવ છો, તારામાં જીવ છે, એક પશુ છે એનામાં જીવ છે. જળ અને ચેતન એટલે કે જીવ અને અજીવ બધું જ જેમાં આવી જાય એ અસ્તિત્વ છે. તમે ચાલતા જાઓ, બગીચામાંથી પસાર થતા જાઓ, અને સુંદર મજાના એક કોઈ ફૂલ છોડની પાંદડાઓ તોડતા જાઓ, અકારણ તોડતા જાઓ, તમને ખબર ન હોય તમે શું કરો છો ને તોડતા જાઓ, તો તમે એક સંસ્થા પ્રત્યે દ્રોહ કરી રહ્યા છો, અસ્તિત્વને તમે હાનિ પહોંચાડી રહ્યા છો. તમારા ઘરમાંથી એવો ધુમાડો નીકળે છે, તમારા કારખાનામાંથી એવું કેમિકલ વાળું પાણી નીકળે છે, અને તમે ઠાલવી દો છો બહાર જે નદીમાં જઈને મળે છે, તો અસ્તિત્વ નામના એક સંસ્થાનો દ્રોહ છે, અને ત્યાં તમારો ધર્મનું બિન આચરણ છે. હવે મને એમ લાગે છે કે આપને ખ્યાલ આવ્યો હશે કે કરુણામય સ્વતંત્ર એટલે શું. આ કરુણામય સ્વતંત્ર, હું બોલું, ચાલું કે કંઈ પણ કરું, મનસા વાચા કર્મણા, હું કશું પણ કરું, ત્યારે મારે મારો વિચાર કરતી વખતે જ સાથેના સમગ્ર વાતાવરણનો વિચાર કરવાનો, અને પછી જે થાય એ મારું સ્વતંત્રતાપૂર્વકનું પગલું ગણાય, અને તો એ પગલું કરુણામય હોઈ શકે. છેલ્લી વાત, કદાચ તમને એમ થાય કે આવી કરુણામયતા તો બહુ યાદ રાખવી પડે, વારે વારે આપણે તો આવું કરતા હોય નથી રાખવી. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. એકનું એક કાર્ય વારે વારે કરો તો એ ટેવ પડી જાય, ટેવ તમારામાં ઊંડી ઉતરી જાય, એટલે એટીટ્યુડ બની જાય, તમારું વલણ થઈ જાય. વલણોનો સરવાળો થાય જેવો એટીટ્યુડનું સબમિશન થાય, જેવા વલણોનો સરવાળો થયો એટલે તમારું ચારિત્ર ઘડાય, અને તમારું ચારિત્ર ઘડાય એના આધારે તમારી વેલ્યુ થાય, તમારું મૂલ્ય થાય. આ જોડાયેલું છે. આપણે જેને બેસ્ટ પ્રેક્ટિસિસ કહીએ છીએ, આપણે જેને લાઈફ સ્કિલ્સ કહીએ છીએ, અને બહાર ભણવા જઈએ છીએ, એ ભણવાની જરૂર નથી. લાઈફ સ્કિલ મારા ઘરમાંથી, મારી સંસ્થામાંથી મારે શરૂ કરવી જોઈએ. આજના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે આવી જે સારામાં સારી ટેવ છે એ પાડવા માટે હું સિદ્ધ પ્રવૃત્તિ તરફ વળું. કોઈને ક્યાંક તકલીફ છે તો હું તરત જ દોડી જાઉં. આજે જે હું કરુણા ફાઉન્ડેશન વતી વાત કરી રહ્યો છું એ શા માટે છે? કલ્પના કરો, એ બધા યુવાનોએ આવી પ્રવૃત્તિ કરવાની જરૂર શી છે? ઘણા યુવાનો આનંદ મંગળ કરે છે,
રસ્તા ઉપર બાઇકની સવારીઓ લગાવે છે, એમને કેમ વિચાર નથી આવતો? કારણ કે સહાનુભૂતિમાં પણ નથી. અને આ બધા મિત્રો સમાનુભૂતિના માણસ છે. એમને ક્યાંક કોકને દુઃખ પડે છે તો એમની કરુણા જાગે છે, અને એમનો સ્વતંત્ર વિચાર એમ કહે છે કે ચાલો દોડી જાઓ, શક્ય તેટલી મદદ કરો. આ ભાવ મારા તમારામાં સૌમાં જાગે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ. અને હું આપ સૌને શુભેચ્છા પાઠવું કે લોકાહ સમસ્તાહ સુખીનો ભવંતુ. આવું કહેવાયું છે કે સમગ્ર લોક સુખમાં પ્રવૃત્ત થાય. હું તો જરા આગળ જઈને કહું, જીવાહ સમસ્તાહ સુખીનો ભવંતુ. પ્રત્યેક જીવ જેના પ્રત્યે આપણને ભાવ જન્મે એવો દરેક જીવ એ હંમેશા સુખ પ્રાપ્ત કરે એવી આપણે પ્રાર્થના કરીએ. હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર. ધન્યવાદ.